હવે આગળ વાત કરીએ તો સાયબર ક્રાઇમ ફ્રોડના ગુનામાં રિકવરી કરવામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં નર્મદા જિલ્લો પ્રથમ. પત્રકાર પરિષદને સંબોધતા પ્રસાદ સુંબે નર્મદા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે આજકાલ ગુજરાતમાં અને ભારત દેશમાં સાયબર ક્રાઇમના ગુનાઓ ખૂબ વધી રહ્યા છે. છેલ્લા 5 મહિનામાં 1930 ઉપર 53,000 જેટલી ટિકિટ જનરેટ થઈ હતી, તેમજ સાયબર ફ્રોડની એમાઉન્ટ જે છે એ 503 કરોડ જેટલી છે. નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રસાદ સુંબે જાહેર જનતાને જણાવ્યું હતું કે આજકાલ સાયબર ક્રાઇમના ગુનાઓ ખૂબ વધી રહ્યા છે, ત્યારે આપ કોઈ પણ સાયબર ફ્રોડનો શિકાર બનો તો આપ 1930 ઉપર કોલ કરી શકો છો, તેમજ નર્મદા જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશન છે તેનો પણ આ સંપર્ક કરી શકો છો. નર્મદા આપને પોલીસ મદદ કરશે. આજે રાજપીપળા જિલ્લા પોલીસ વડાની કચેરીએ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ પત્રકાર પરિષદ બોલાવી હતી, જેમાં LCB PI RG ચૌધરી અને પોલીસ સ્ટાફ અને પત્રકારોની ઉપસ્થિતિમાં પત્રકાર પરિસંબોધતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા પોલીસ સાયબર ક્રાઇમ કોડ કેસમાં ગુનામાં પત્રકારોની ઉપસ્થિતિમાં પત્રકાર પરિસંબોધતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા પોલીસે સાયબર ક્રાઇમ ફ્રોડ કેસ ગુનામાં અલગ અલગ 533 કેસમાં 34.5 લાખની રકમ સીઝ કરી છે, જેમાંથી 24.5 લાખની રકમ કોર્ટ પ્રોસેસમાં છે, જેમાંથી 21 લાખની રકમ અમે ભોગ બનનારને પરત પણ કરી શક્યા છે. જિલ્લા પોલીસ વડા સુંબેએ વધુમાં જણાવ્યું હતું કે નર્મદામાં સૌથી વધારે કેસો આઇડેન્ટિટીના કેસો વધે આવે છે, જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ અંગે ફ્રોડ કેસ થાય છે. આ ઉપરાંત ઓનલાઈન શોપિંગ, જોબ રિલેટેડ ફ્રોડ, લોટરી સ્કેમ પણ થાય છે, જેમાં KYC ની માહિતી, OTP ની માહિતી આપવામાં આવે છે. ત્યારે મારી આપને વિનંતી છે કે આવી કોઈ માહિતી આપવી નહીં. નર્મદા જિલ્લામાં ફ્રોડ કેસમાં એમાંથી 34,45,866 રૂપિયાની રકમ ફ્રીઝ થઈ છે, એમાંથી કોર્ટ પ્રોસેસના 24,59,280ની રકમ છે અને બેંક એકાઉન્ટમાં પેન્ડિંગ છે એ રકમ 5,35,998 રૂપિયા છે, એમાંથી રૂપિયા 20,80,963ની રકમ ફ્રોડ ભોગ બનનાર નર્મદા પોલીસે પરત આપવામાં સફળતા મળી છે, જે રિકવરીમાં નર્મદા જિલ્લો સર્વપ્રથમ આવ્યો છે, જે નર્મદા પોલીસ માટે ગૌરવની વાત કહી શકાય. નર્મદા જિલ્લાની વાત કરીએ તો ખાસ કરીને KYC ફ્રોડ લિંક દ્વારા મેસેજ કરીને ત્યાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને સામેવાળાના મોબાઈલમાંથી એક્સેસ કરીને ફોરવર્ડ કરવાના કિસ્સા વધુ બને છે. આ ઉપરાંત KYC અપડેટ કરવાનું છે એવા મેસેજ દ્વારા પણ ફ્રોડ થાય છે. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે આવો કોઈ પણ પ્રકારનો ફ્રોડ થાય તો નર્મદા પોલીસનો સંપર્ક કરો અને પોલીસ આપની સહાયતા કરશે. દીપક ચક્રાપ, ZSTV રાજપીપળા.